चलो विद्यार्थी मित्रों, धोरण नंबर छ चैप्टर नंबर 11 एम स्वाध्याय 11.4 पोग्या था। कयु स्वाध्याय पोग्या था? 11.4 स्वाध्याय। 11.4 इम्पोर्टंट स्वाध्याय है, परीक्षा की दृष्टिए पण अगत्यनो स्वाध्याय है। आ स्वाध्याय में तमारे उमर अने वर्ष संबंधित दाखला आवशे। कया कया दाखला? उमर अने वर्ष संबंधित। एटले धारो के कोई एक व्यक्ति आपेलो छे अने एक बीजी व्यक्ति छे, एटले टोटल व्यक्ति केटली थई? बे व्यक्ति थई। बे व्यक्तिमांथी तमारे एकनी उमर आपेली हशे, बीजानी उमरे आपेली हशे, अने बेने उमरनी तमारे सरखामणी करवानी आवशे। पछी हालनी उमर, पछी 5 वर्ष पछीनी उमर, 5 वर्ष पहेलानी उमर। एनो मतलब आवक आपणा उमर अने वर्ष संबंधी कंईक आवा दाखला आवशे। ए आपणे आगळ दाखला जोईए त्यारे खबर पड़शे। जो एमां पहेलो दाखलो, प्रश्न नंबर 1 दाखला नंबर 1, नीचेना प्रश्नोना जवाब आपो। શું આપેલું છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો, એમાં પહેલું એ જો। આજે આપણે એક જ દાખલો ભણશું, પણ એક દાખલામાં તમારે કંઈ ડાઉટ ન રહી જવો જોઈએ। અને હું જેટલા પણ દાખલા ભણાવું વિડીયો ઓનલાઈન સેશનમાં, એ બધે બધા દાખલા તમારે પાકી નોટમાં લખી નાખવાના છે। પ્લસ હું જે હોમવર્કમાં આપું, જે PDF તમારે આવશે હોમવર્કની, એ હોમવર્કમાં જે PDF દાખલા આપું ગણવાના, અથવા આ દાખલા હોમવર્કમાં આપું, એ દાખલા તમારે હોમવર્કની બુકમાં ફરજિયાત ગણવાના જ છે, ઘરકામની બુકમાં। ઓકે, પહેલો દાખલો જુઓ। એ સરિતાની હાલની ઉંમર 22 વર્ષ લેવાની છે। એટલે તમને કંઈ શું કીધું? એક સરિતા નામની વ્યક્તિ છે, સરિતા નામની વ્યક્તિની હાલની ઉંમર એટલે અત્યારની ઉંમર, અત્યારે જે ધારો કે તમારી ઉંમર 13 વર્ષ હોય કે 12 વર્ષ હોય, એ પ્રમાણે હાલની ઉંમર સરિતાની કેટલી લેવાની છે? 22 વર્ષ પહેલું। એટલે જો પહેલું એમાં શું લખેલું છે, પહેલું તમને લખેલું છે એમાં 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થશે? કેટલા વર્ષ પછી કીધી? 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થશે? 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થશે? 3 વર્ષ પહેલાંની તેની ઉંમર કેટલી થશે? સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે, તો તેના દાદાની ઉંમર કેટલી થશે? પછી ચોથો દાખલો, દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષના છે, દાદાજી કરતાં દાદીમાં કેટલા વર્ષના છે? 2 વર્ષના છે, તો દાદીના દાદીમાંની ઉંમર કેટલી થશે? પાંચમો, સરિતાની પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે, તો તેના પિતાની ઉંમર કેટલી હશે? આ ખાલી એટલી દાખલાની રકમ જ હતી, દાખલાની રકમ વાંચીને તમને ખબર પડી જવી જોઈએ કે દાખલામાં શું કહેવા માગ્યું છે, કે એની ઉંમર સંબંધિત દાખલા છે। ક્લિયર? એટલે બધે બધું આખી વસ્તુ આ જ પ્રકારની આવશે તમારે। હવે જો એમાં પહેલી વસ્તુ તો એ સરિતાની તમને હાલની ઉંમર આપેલી છે, જો કેટલી આપેલી છે? 22 વર્ષ આપેલી છે, સરિતાની હાલની ઉંમર 22 વર્ષ આપેલી છે, 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થશે એ મારે મેળવવાની છે। દાખલો આપણે આગળ આવવા ભણી ગયા, કઈ રીતના આવશે દાખલા? સરિતાની હાલની ઉંમર 22 વર્ષ છે, હાલની ઉંમર એટલે અત્યારની ઉંમર કેટલી આપેલી છે? 22 વર્ષ। મારે 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી થશે એ મેળવવાની છે। 5 વર્ષ પછી એટલે જવાબ, આપણે સોલ્યુશન જોઈએ એમાં। દાખલા નંબર પહેલાંનો જવાબ જુઓ, સરિતાની હાલની ઉંમર કેટલી છે? 22 વર્ષ છે, સરિતાની હાલની ઉંમર કેટલી છે? 22 વર્ષ છે, સરિતાની 5 વર્ષ પછીની ઉંમર મારે જોતી છે। ધારો કે તમારી હાલની ઉંમર અત્યારે 12 વર્ષ હોય, શું કીધું? ધારો કે તમારી હાલની ઉંમર અત્યારે 12 વર્ષ હોય, તો 5 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ તમારે એ મેળવવાનું છે। તો હાલની ઉંમર તો તમારી 12 વર્ષ છે જ અત્યારે, તો 5 વર્ષ પછીની કેટલી થાય? 12 + 5 થાય કે નહીં? 12 + 5 એટલે કેટલા થાય? 17 વર્ષ થયા। એનો મતલબ તમારી 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? 17 વર્ષ। એ જ પ્રમાણે આ દાખલામાં સરિતાની હાલની ઉંમર 22 વર્ષ આપેલી છે, કેટલી આપેલી છે? સરિતાની હાલની ઉંમર 22 વર્ષ, તો સરિતાની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ? અત્યારે હાલની ઉંમર 5 છે, તો 5 વર્ષ પછીની કેટલી થાય? 5 + 5 વર્ષ। ઠીક, દાખલામાં જો રકમમાં તમને આપેલું છે, સરિતાની હાલની ઉંમર 5 વર્ષ લ્યો, એટલે તમારે લઈ જ લેવાની છે સરિતાની હાલની ઉંમર 5 વર્ષ, તો 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થશે? 5 વર્ષ પછી તેમની ઉંમર એટલે હાલની ઉંમર તમારે, ધારો કે તમારી 18 વર્ષ હોય, તો 5 વર્ષ પછી તમને તમારી ઉંમર કેટલી થાય? 23 વર્ષ। ધારો કે હાલની ઉંમર તમારી અત્યારે 5 વર્ષ હોય, તો 5 વર્ષ પછી તમારે ઉંમર કેટલી થાય? 10 વર્ષ। ખાલી 5 + કરવાના છે હાલની ઉંમરમાં। એટલે જો પહેલા દાખલામાં સરિતાની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? 5 + 5 વર્ષ। ક્લિયર? બીજો દાખલો જો, રકમ વાંચો, એમાં શું કીધું? 3 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે? એકદમ સિમ્પલ દાખલા છે બધા। હાલની ઉંમર તમને કહી દીધી કેટલી? 5 વર્ષ। 5 વર્ષ પહેલાંની અને 5 વર્ષ પછીની ઉંમર તમને માગી તો કેટલી આવી? 5 + 5 પછી માગી છે, એટલે શું કરવાનો? સરવાળો, સરવાળો કરતા ને તમે અહીંયા, જો કેમ કરીએ પહેલાં દાખલામાં 5 વર્ષ પછીની ઉંમર બરાબર 5 + 5 વર્ષ આવી, પછી માગી છે, એટલે હું શું કરીશ? સરવાળો। હવે તમને એમ કીધું પહેલાંની ઉંમર, પહેલાંની ઉંમર એટલે ધારો કે તમારી હાલની ઉંમર અત્યારે 10 વર્ષ હોય,
तो 5 वर्ष पहला उम्र केटली आवे, 10 माइनस 5 पहला आयु एटले बाकी करवाने, एटले माइनस केटला आवशे 5, 10 माइनस 5 एटले केटला आवशे 5 वर्ष। हवे बीजो दाखलो, 3 वर्ष पहेलानी तेनी उम्र केटली थशे, 3 वर्ष पहेला हालनी उम्र वाई छे तो 3 वर्ष पहेला केटली उम्र थाय एनी, वाई माइनस 3। जो आवी गयो अहीं सरिताने हालनी उम्र बराबर वाई वर्ष, तो सरितानी 3 वर्ष पहेलानी उम्र बराबर केटला आवशे, जो सरिताने हालनी उम्र माइनस 3 वर्ष, सरिताने हालनी उम्र केटली आपेली छे वाई वर्ष माइनस 3, એટલે વાય માઇનસ 3 વર્ષ થશે। કેની ઉંમર? સરિતાની 3 વર્ષ પહેલાની ઉંમર। જો ફરીથી બે દાખલા, એટલે બે પ્રશ્ન, એક પ્રશ્નના બે દાખલા, સરિતાની હાલની ઉંમર વાય વર્ષ લેવાની છે તમારે, એટલે સરિતાની મેં હાલની ઉંમર વાય વર્ષ લીધી, 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી થશે? હાલની ઉંમર વાય વર્ષ છે તો 5 વર્ષ પછી, પછી કીધું એટલે શું આવશે સરવાળો? તો વાય પ્લસ 5, એટલે પહેલા દાખલાનું કામ પૂરું। હવે બીજો દાખલો, 3 વર્ષ પહેલાંની તેમની ઉંમર કેટલી થશે? 3 વર્ષ પહેલાં કીધું છે, 3 વર્ષ પહેલાં કીધું હોય એટલે પછી કીધું હોય તો હું સરવાળો કરું, પહેલાં કીધું હોય તો શું આવે બાદ બાકી? એટલે જો 3 વર્ષ પહેલાંની તેમની ઉંમર, 3 વર્ષ પહેલાં તેમની ઉંમર કેટલી આવશે? વાય માઇનસ 3 વર્ષ। હવે જો ત્રીજો દાખલો, દાખલા નંબર 3, સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે। હવે જો આવા દાખલા આપણે આગળના ઓફલાઈન સેક્શન જેમાં હતો એમાં ભણી ગયા, 6 ગણી ઉંમરના છે, 6 ગણી, ગણી શબ્દ આવે એટલે હું શું કરું, ગુણાકાર કરું કે ભાગાકાર? ગણી શબ્દ આવે એટલે હું શું કરું, ગુણાકાર કરું। જો 6માં ભાગનું છે, 6માં ભાગનું એટલે શું આવે? ભાગાકાર। 6 ગણું એટલે ગુણાકાર, 6માં ભાગનું એટલે શું આવે? ભાગાકાર। એનો મતલબ જો સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે, એટલે આપણે કેટલા વડે ગણવા પડશે? 6 વડે। તો તેના દાદાની ઉંમર કેટલી થશે? તેના દાદાની ઉંમર કેટલી થશે એ મને માગી છે। સરિતાની હાલની ઉંમર તમને આપી છે કેટલી? વાય વર્ષ આપેલી છે। પૂછું હવે મારે એના દાદાની ઉંમર મેળવવાની છે। જો તમને શું કીધું, તેના દાદાની ઉંમર કેટલી થશે, ઠીક, એટલે અથવા કેટલી હશે એની ઉંમર? સરિતાની હાલની ઉંમર કેટલી છે? વાય વર્ષ। એટલે જો આપણે લખશું સરિતાની હાલની ઉંમર વાય વર્ષ, તો સોલ્યુશન જોઈએ આપણે ત્રીજો દાખલાનું, સરિતાની હાલની ઉંમર વાય વર્ષ છે, સરિતાની હાલની ઉંમર કેટલી છે? વાય વર્ષ। સરિતાના દાદા તેનાથી 6 ગણા મોટા છે, એટલે ધારો કે સરિતાની હાલની ઉંમર અત્યારે 11 વર્ષ હોય તો એના દાદા એનાથી 6 ગણા મોટા, 6 ગણા મોટા એટલે મારે કેટલા વડે ગુણવું પડે? 6 વડે ગુણવું પડે। હાલની ઉંમર આપી છે કેટલી? 11 વર્ષ, એટલે 11 × 6, 11 × 6 એટલે કેટલા આવશે? 66 વર્ષ। તો એના દાદાની ઉંમર કેટલી હોય? 66 વર્ષ હોય, ક્લિયર? એટલે જો સરિતાના દાદા તેનાથી કેટલા ગણા મોટા છે? 6 ગણા મોટા છે। તો સરિતાના દાદાની ઉંમર, મારે એના દાદાની ઉંમર જ લાગી છે ને, તો સરિતાના દાદાની ઉંમર કેટલી આવશે? વાયને કેટલા વડે ગુણીશ? 6 વડે, એટલે કેટલા આવશે? 6 વાય વર્ષ। પહેલામાં સમજ પડી જવી જોઈએ, સરિતાની હાલની ઉંમર વાય વર્ષ, સરિતાના દાદા સરિતાની ઉંમરથી 6 ગણા મોટા છે, એનો મતલબ 6 વડે મારે શું કરવા પડશે? ગુણવા પડશે, એટલે સરિતાના દાદાની ઉંમર કેટલી આવશે? 6 વાય વર્ષ। જો 3 દાખલા પૂરા, દાખલા એકદમ સિમ્પલ જ છે પણ તમે જો આમાં સરખું સમજશો તો, અને તમારા ઓનલાઈન સેક્શન છે એટલે પ્રેક્ટિસ વધારે કરવી પડશે, જેવું બોર્ડ ઉપર આપણે થિયરી સમજાવી શકીએ એવી ઓનલાઈનમાં આપણે સમજાવી ન શકીએ, એટલે તમારે થોડીક વધારે પ્રેક્ટિસ માગશે। હવે જો દાખલા નંબર 4, દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે, શું કીધું? જો દાદાજી કરતાં દાદીમાં કેટલા વર્ષ નાના છે? 2 વર્ષ નાના છે, તો દાદીમાની ઉંમર કેટલી હશે? હવે આ થોડોક અટપટો પ્રશ્ન આવ્યો, અત્યાર સુધી આપણે સરિતા જ આવતું, સરિતા અને એની ઉંમરને પછી દાદાજીની ઉંમરને એ જ આવતી। હવે ચોથા પ્રશ્નમાં શું કીધું તમને? દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે, દાદાજી કરતાં દાદીમાં કેટલા વર્ષ નાના છે? 2 વર્ષ નાના છે, તો દાદીમાની ઉંમર કેટલી થશે? આને આગળનો જે દાખલો હતો, એટલે કે હમણાં આપણે દાખલો ગણ્યો, એમાં દાદાની ઉંમર મારે મેળવવાની હતી, આમાં કેની ઉંમર મેળવવાની છે? મારે દાદીમાની ઉંમર મેળવવાની છે। દાદીમાની ઉંમર મને કઈ રીતના મળશે? હો જો દાદાજી કરતાં દાદીમાં 2 વર્ષ નાના છે, એટલે દાદાજીની ઉંમર કેટલી આવી? 6 વાય વર્ષ આવી। જો દાદાજીની ઉંમર કેટલી આવી? 6 વાય વર્ષ। હવે દાદાજી કરતાં પાછા દાદીમાં 2 વર્ષ નાના છે, નાના છે એટલે શું આવે? ઓછી, 2 વર્ષ ઓછી છે ને, ધારો કે દાદાજી દાદાજીની ઉંમર 66 વર્ષ હોય તો દાદીમાં એનાથી 2 વર્ષ નાના છે, એટલે 2 વર્ષ એની ઉંમર ઓછી છે, ઓછી છે એટલે હું શું કરીશ? બાદબાકી કરીશ, એટલે 66માંથી 2 બાદ કરો એટલે કેટલા આવે?
64 ઈ જ પ્રમાણે જોવો અહીંયા દાદાની ઉંમર કેટલી આપેલી છે 6 વર્ષ, દાદાની ઉંમર 6 વર્ષ આપેલી છે, એમાં દાદીમાં એનાથી 2 વર્ષ નાના છે એટલે માઇનસ કેટલા કરવાના આવશે 2, એટલે દાદીમાની ઉંમર કેટલી આવશે 6y - 2 વર્ષ. સિમ્પલ દાખલો થઈ ગયો હવે. આની પછીનો જો, આની પછીનો એટલે કે છેલ્લો પ્રશ્ન, સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. શું કીધું તમને, ફરીથી રકમ વાંચો, જો આ થોડુંક અટપટું છે. સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે તો તેના પિતાની ઉંમર કેટલી થશે? હવે જાય બે પ્રકારની આપણે ક્રિયાઓ કરવાની આવશે. જો સરિતાના પિતાની ઉંમર, એટલે મારે પિતાની ઉંમર મેળવવાની છે, એ તો તમને ખબર પડી કે મારે મેળવવાની છે કોની, એના પિતાની ઉંમર. સરિતાની ઉંમરના 3 ગણાથી, જો 3 ગણો શબ્દ આવ્યો, ઘણો શબ્દ આવ્યો એટલે હું શું કરીશ, ગુણાકાર. કેટલા ગણા છે? 3 ગણા. 3 ગણાથી 5 વર્ષ શું છે? વધારે છે. વધારે આવે એટલે સરવાળો કે બાદબાકી? વધારે શબ્દ આવે એટલે શું કરવાનું? સરવાળો. ઓછું શબ્દ આવે એટલે શું કરવાનું? બાદબાકી. તો તેના પિતાની ઉંમર કેટલી થશે? કેની ઉંમર માગી છે? પિતાની ઉંમર માગી છે મને. હવે પિતાની ઉંમર મારે મેળવવી હોય તો હું શું કરું? પહેલાં મને જો સરિતાની ઉંમર ખબર હોય, કેની ઉંમર, સરિતાની ઉંમર જો મને ખબર હોય તો મને એના પિતાની ઉંમર મળે. પણ મને સરિતાની જ ઉંમર ખબર ન હોય તો એને પિતાની ઉંમર મળે જ નહીં. એટલે સરિતાની ઉંમર તમને રકમ આપેલી છે, જો કેટલી આપેલી છે, 2 વર્ષ આપેલી છે. સરિતાની ઉંમર કેટલી આપેલી છે? 2 વર્ષ. સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. એટલે જો આપણે એનું સોલ્યુશન લઈએ, સરિતાની હાલની ઉંમર 2 વર્ષ છે, સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. 3 ગણા એટલે સરિતાની ઉંમર 2 છે, એના 3 ગણા કરો એટલે 3y પ્લસ કેટલા વર્ષ વધારે છે? 5 વર્ષ, એટલે 3y + 5 વર્ષ થશે. કોની ઉંમર? સરિતાના પિતાની ઉંમર. હવે જો આ જ પ્રશ્નમાં બીજો દાખલો પૂછ્યો હોય તમને, એક લંબચોરસ ખંડની લંબાઈ, ખંડ એટલે આપણે હોલ કહી શકો ને, આપણે હોલ છે કે ને ઉપર એવો હોલ, હોલને શું કહેવાય? ખંડ કહેવાય. એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં કેટલી વધારે છે? 4 મીટર ઓછી છે. ખંડની લંબાઈ આપેલી છે, ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર ઓછી છે. આ પ્રમાણે આનો મારે શું બનાવવાનું છે? લંબચોરસ ખંડની લંબાઈ મેળવવાની છે. જો કૌંસમાં તમને આપી દીધું, તેની પહોળાઈ કેટલી છે? 2 મીટર છે. એટલે લંબચોરસ ખંડની પહોળાઈ 2 મીટર આપેલી છે. એટલે ધારી લઈએ, જો અહીં લંબચોરસ ખંડની પહોળાઈ કેટલી આપી દીધી? 2 મીટર. તમે જોઈએ સોલ્યુશનમાં જોતા થઈ ગયો, અહીં લંબચોરસ ખંડની પહોળાઈ 2 મીટર છે, લંબચોરસ ખંડની પહોળાઈ 2 મીટર છે. હવે લંબચોરસ ખંડની લંબાઈ એની પહોળાઈના 3 ગણા કરતાં 4 મીટર કેવી છે? ઓછી છે. પહોળાઈ તમને મળી ગઈ લંબચોરસ ખંડની, કેટલી આવી? 2 મીટર. મારે લંબાઈ મેળવવી છે. લંબાઈ કેટલી કીધી? જો લંબચોરસ ખંડની લંબાઈ પહોળાઈના 3 ગણા કરતાં, એટલે પહોળાઈ કેટલી આપેલી છે? 2 આપેલી છે. 3 ગણા, ઘણા શબ્દ એટલે હું શું કરીશ? બાદબાકી કરીશ. 3 ગણા કરતાં કેટલી ઓછી છે? 4 મીટર ઓછી છે. એટલે 3y - 4, અરે 3b - 4 આવશે કે નહીં આવે? ઓછી છે એટલે શું કરીશું? બાદબાકી કરીશ કે નહીં કરીશ? ઓછી છે એટલે બાદબાકી કરીશ. એટલે શું આવશે? 3b - 4 મીટર. લંબચોરસ ખંડની શું આવી ગઈ? લંબાઈ આવી ગઈ. કાંઈ નથી કરવાનું, લંબચોરસ ખંડ આપેલો છે, લંબચોરસ ખંડની પહોળાઈ તમને આપી દીધી છે કેટલી? 2 મીટર. પહોળાઈ પરથી મારે એની લંબાઈ મેળવવાની છે. લંબાઈ કઈ રીતના કીધી છે મેળવવાની? ખંડની લંબાઈ પહોળાઈના 3 ગણાથી 4 મીટર ઓછી છે. 3 ગણા એટલે ગુણાકાર, એટલે 3b ઓછી છે કેટલા મીટર? 4 મીટર. એટલે 3b - 4 મીટર આવશે. કોની? લંબચોરસ ખંડની લંબાઈ. એની પછીનો દાખલો જુઓ. સી, એક લંબચોરસ પેટીની ઊંચાઈ 8 મીટર છે, 8 સેન્ટીમીટર છે. હવે જો આ તમે દાખલા ગણો ત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે ને, ટેક્સ્ટ બુક લઈને બેસજો. એટલે ટેક્સ્ટ બુક લઈને બેસજો એટલે તમે રકમ હોય એ પ્રમાણે દાખલા સોલ્યુશન મળી જાય તમને. એક લંબચોરસ પેટીની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. પેટી આપેલી છે લંબચોરસ, લંબચોરસ હોય એટલે લંબાઈ અને પહોળાઈ 2 આવે. ચોરસ હોય તો ખાલી લંબાઈ અથવા બાજુ આવે, ક્લિયર? પણ લંબચોરસ હોય એટલે લંબાઈ અને પહોળાઈ 2 વસ્તુ આવવાની છે. લંબચોરસ પેટીની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. કેટલી છે? 8 સેન્ટીમીટર. તેની લંબાઈ
ઊંચાઈ કરતાં 5 ગણી, તેની લંબાઈ કેટલી આપેલી છે? ઊંચાઈ કરતાં 5 ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં 10 સેન્ટીમીટર ઓછી છે. લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો. એટલે તમારે શું કરવાનું છે? લંબચોરસ પેટીની લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે. કેના સંદર્ભમાં? ઊંચાઈના સંદર્ભ. ઊંચાઈના સંદર્ભમાં એટલે જવાબમાં છેલ્લે તમારે ઊંચાઈનો એચ આવવો જોઈએ. એનો મતલબ એમ કે ઊંચાઈના સંદર્ભમાં તમારે દર્શાવવાનું છે. ક્લિયર હોય જો. અહીં લંબચોરસ પેટીની ઊંચાઈ તમને રકમ આપી દીધી છે. કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટર. લંબચોરસ પેટીની ઊંચાઈ કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટર. બીજું, લંબચોરસ પેટીની લંબાઈ ઊંચાઈ કરતાં કેટલા ગણી છે? 5 ગણી છે. તમને રકમમાં કહી દીધી છે. એનો મતલબ લંબચોરસ પેટીની લંબાઈ કેટલી આવશે? 5 જ આવશે. ઊંચાઈ કરતાં 5 ગણી છે એટલે કેટલા વડે ગુણવાના? 5 ગણા એટલે લંબચોરસ પેટીની લંબાઈ કેટલી આવશે? 5 ઇંચ. બીજું આગળ જુઓ. બીજું તમને શું કીધું? એમાં લંબાઈ અને પહોળાઈને પેટીના સંદર્ભમાં દર્શાવ, ઊંચાઈ ને પેટીના સંદર્ભમાં દર્શાવવાનું છે. ઊંચાઈના સંદર્ભમાં, ઊંચાઈ એટલે છેલ્લે જવાબમાં એચ રહેવો જોઈએ. લંબાઈ તો તમને મળી ગઈ લંબચોરસની, કેટલી આવી? 5 ઇંચ. હવે ખાલી મારે પહોળાઈ બાકી છે. એટલે જો પહોળાઈનું શું કીધું? લંબચોરસ પેટીની લંબાઈ એ પહોળાઈ કરતાં 10 સેન્ટીમીટર ઓછી છે. એટલે પહોળાઈ લંબાઈ કેટલી મળી ગઈ? 5 ઇંચ મળી ગઈ લંબાઈ. જો એના કરતાં કેટલા સેન્ટીમીટર ઓછી? 10 સેન્ટીમીટર. એટલે 5 ઇંચ માઇનસ કેટલા આવશે? 10 સેન્ટીમીટર આવશે. હવે જો ડી, મીના બીના અને લીના પગથિયા ચડી ટેકરીની ટોચ પર ચડી રહ્યા છે. મીના એસમાં પગથિયા પર છે, જ્યારે બીના 8માં પગથિયા આગળ તથા લીના 7માં પગથિયા આગળ છે. બીના અને લીના ક્યાં હશે? ટેકરીના કુલ પગથિયા મીનાએ ભરેલા પગથિયાના 4 ગણા કરતાં 10 ઓછા હોય તો ટેકરીના કુલ પગથિયાની સંખ્યાને એસના પદોમાં વ્યક્ત કરો. દાખલો એકદમ સિમ્પલ છે, પણ જો ખબર પડે આમાં તો હરખી હરખું સમજો, નકરા મને ખબર પડે કંઈ. જો શું કીધું તમને? મીના બીના અને લીના પગથિયા ચડી ટેકરીની ટોચ ઉપર ચડી રહ્યા છે. જો મીના કયા પગથિયા છે? મીના એસમાં પગથિયા ઉપર છે, જ્યારે લીના, જ્યારે બીના 8માં પગથિયા આગળ છે. એટલે જો મીના એસમાં પગથિયા ઉપર હોય ત્યારે બીના એ મીના કરતાં 8માં પગથિયા શું છે? આગળ છે. એનો મતલબ બીનાના પગથિયા કેટલા થશે? S+8 આગળ છે. એનો મતલબ પ્લસ આવે ને, એટલે S+8 પગથિયા ઉપર છે. કોણ? બીના. હવે આગળ જો, લીના એ મીના કરતાં 7 પગથિયા આગળ છે. લીના એ મીના કરતાં કેટલા પગથિયા આગળ છે? 7 પગથિયા આગળ. એટલે શું આવે? એટલે પાછળ. એટલે શું આવે? માઇનસ. પાછળ એટલે માઇનસ, આગળ એટલે પ્લસ. એટલે લીના કેટલા આવશે? લીનાના પગથિયા S-7 આવશે. ક્લિયર? તમને આપી દીધું છે રકમમાં. રકમમાં શું આપેલું છે? મીના હાલમાં એસમાં પગથિયા ઉપર છે, હાલમાં એસમાં પગથિયા ઉપર છે. એના ઉપરથી આપણે બીના અને લીનાના પગથિયા દર્શાવવાના છે. હવે ટેકરી ઉપર ચડવાના કુલ પગથિયા, ટેકરી ઉપર ચડવાના કુલ પગથિયા કેટલા હોય? હવે જો કુલ, પહેલી વસ્તુ તો એ કુલ આપણી પાસે મીના બીના લીના 3 વ્યક્તિ છે, પગથિયા ચડી ટેકરીની ટોચ ઉપર ચડી રહ્યા છે. હવે જો તમે વાંચો રકમ છેલ્લે વાંચો. ટેકરીના કુલ પગથિયા મીનાએ ભરેલા પગથિયાના 4 ગણા કરતાં, બીનાએ ભરેલા પગથિયાના કેટલા ગણા? 4 ગણા કરતાં. એટલે મીનાએ પગથિયા કેટલા ભર્યા? એસ. એના 4 ગણા કરો એટલે 4S, એના કરતાં 10 ઓછા છે એટલે કેટલા આવશે? 4S-10. જો ઈ દાખલો છેલ્લો આ પ્રશ્નનો છે, સિમ્પલ જ દાખલો છે, પણ રકમ સમજવી પડશે તમારે. એક બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દાસપુરથી બીજપુર જઈ રહી છે. એટલે ઝડપ કેટલી આપેલી છે તમને? 20 કિલોમીટર આપેલી છે. બસે 5 કલાક ગતિ કર્યા પછી, એટલે બસ 5 કલાક હાલ્યા પછી બીજપુર 20 કિલોમીટર જેટલું દૂર છે. બસ પહેલાં ઊભી હતી, એમાંથી 5 કલાક હાલી ગઈ. 5 કલાક હાલ્યા પછી 20 કિલોમીટર જેટલું દૂર છે, તો દાસપુર અને બીજપુર વચ્ચેનું અંતર કેટલું હશે? વીનો ઉપયોગ કરીને દર્શાવો. તમને રકમમાં શું કીધું? બસની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાકની છે. બસની ઝડપ કેટલી આપેલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાકની. બસ દાસપુરથી ક્યાં જઈ રહી છે? બીજપુર જઈ રહી છે. દાસપુરથી બસ બીજપુર જઈ રહી છે. પછી બસે 5 કલાકમાં કાપેલું અંતર, જો બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની એટલે 1 કલાકમાં કેટલું અંતર કાપે? 20 કિલોમીટર, તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? 5 કિલોમીટર અંતર કાપે. તો બસે 5 કલાકમાં કાપેલું અંતર કેટલું આવશે? 5 કિલોમીટર. બીજું, હજુ બસ 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે, 5 કલાક ગતિ કર્યા પછી કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર. તો જો
પહેલાં એને અંતર કેટલું કાપ્યું? 5V અંતર તો કાપ્યું, પ્લસ એમાં 20 કિલોમીટર જેટલું અંતર વધારે કાપ્યું, એટલે કેટલું આવશે? 5V પ્લસ 20 કિલોમીટર, કેનું અંતર આવશે? બસ જ્યારે દાસપુરથી બીજપુર જાય ત્યારે તેને કાપેલું અંતર કેટલું આવશે? 5V પ્લસ 20 કિલોમીટર. ક્લિયર? હવે આ એક જ દાખલો ચાલ્યો છે, પણ એક દાખલો તમને સરખી રીતના લખી શકો એના માટે જે આખી આ PDF મેં વિડીયોમાં આપેલી છે આમાંથી તમે એમાં લખી નાખજો, તમારી પાકી બુકમાં લખી નાખજો. પ્લસ હોમવર્કમાં તમને જે PDFમાં દાખલા PDF આવશે એમાં હોમવર્ક આવી જશે તમારું, એ પ્રમાણે હોમવર્ક તમને ઘરકામની બુકમાં લખી નાખજો. પ્લસ આ પાકી બુકમાં જે આખે આખો દાખલો આપેલો છે પાકી બુકમાં લખી નાખજો. નેક્સ્ટ હવે આપણે જ્યારે વિડીયો લેક્ચર આવશે ત્યારે આગળનો દાખલો ભરશું. ચલો, થેન્ક યુ.